હવે આપણે હજી એક રાસાયણિક પ્રક્રિયા જોઈશું. શું જોઈશું આપણે? તો કે ખાવાના સોડા છે, ખાવાના સોડાને HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે છે તે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. એની માટે શું જોઈશું આપણે? એક અગરબત્તી, ખાવાના સોડા, ટેસ્ટ્યુબ હોલ્ડર, હાઇડ્રોક્લોરિક એસિડ, એક કસનળી અને અગરબત્તીને પ્રગટાવવા માટે બાકસ. સૌપ્રથમ શું કરશું આપણે? એક કસનળી લઈ, તેમાં આપણે કસનળીને સારી રીતે ફિટ કરી દઈએ. હવે આપણે આ કસનળીમાં શું કરવાનું છે? તો આપણી પાસે આ જે ખાવાના સોડા છે આમાં આપણે થોડા ખાવાના સોડા ઉમેરીએ. આપણે શું કર્યું તો કે કસનળીમાં થોડા ખાવાના સોડા નાખ્યા. ત્યારબાદ શું કરશું આપણે? તો કે આમાં આપણે HCl નાખવાનું છે. HCl નાખવા પહેલાં, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ નાખવા પહેલાં આપણે શું કરશું? જે આપણી પાસે અગરબત્તી છે એને આપણે પ્રગટાવી લઈશું. અગરબત્તીને આપણે પ્રગટાવીએ. આ અગરબત્તી કઈ કહેવાય? તો કે ધુમાયમાન અગરબત્તી છે. આની અંદરથી આપણે જે પ્રગટે છે પણ આની અંદર ખૂબ જ વાળા સાથે નથી પ્રગટતી, થોડુંક આમાં થોડુંક પ્રગટે છે અને ધુવાડો વધુ કાઢે છે. આને આપણે શું કરશું? ધુમાયમાન અગરબત્તી. હવે શું કરશું આપણે? અગરબત્તીને થોડી વાર બાજુમાં રાખી આજે કસણીમાં આપણે જે ખાવાના સોડા નાખ્યા છે એમાં આપણે શું કરશું? થોડુંક હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરશું. એસિડ ઉમેરીએ આપણે શું કરશું? તો કે એને મોઢા ફરતી બંધ કરી દે. આપણે જોઈએ આમાં એસિડ ઉમેર્યું તો શું થયું? આની અંદર ખૂબ જ પરપોટા સાથે તે ઉભરાવા માંડ્યું. હવે મારી આંગળી હટાવીશ અને એમાં હું આ અગરબત્તી રાખીશ તો અત્યારે અગરબત્તી શું થાય છે? પ્રજ્વલિત છે. શું કામ? તો કે એને હવામાંથી ઓક્સિજન એને મળે છે. આની અંદર નાખશું તો શું થાય છે આપણે જોઈએ. મેં આની અંદર નાખી તો અગરબત્તી શું થાય છે? તરત ઓલવાઈ જાય છે, બારે કાઢી પાછી અગરબત્તી પ્રગટે છે. પાછી આની અંદર નાખશું તો અગરબત્તી ઓલવાઈ જશે, પાછી બારે કાઢશું પછી એને ઓક્સિજન મળશે અને પાછી ધીમે ધીમે પ્રગટવા મળશે. તો આપણે ખ્યાલ આવી ગયો કે આપણે જે ખાવાના સોડામાં આપણે હાઇડ્રોક્લોરિક એસિડ નાખ્યું તો તેના કારણે જે રાસાયણિક પ્રક્રિયા થઈ તે શું થઈ? તો આની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થયો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ કેવો છે? તો કે અગ્નિશામક છે. અગ્નિને ઓલવે, આગ લાગી હોય ત્યારે શું કરે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ છોડો તો અગ્નિ શું થાય? ઓલવાઈ જાય. અને આ અત્યારે શું આમ પ્રજ્વલિત છે તો આને શું મળે છે? હવામાં ઓક્સિજન મળે છે. તો ઓક્સિજન કારણે શું થાય? એટલે કોઈપણ વસ્તુને બળવા માટે શું જોઈએ? ઓક્સિજન. અને વાતાવરણમાં ઓક્સિજન મળે છે એટલે આ સરસ બળે છે. અને આમાં રાખો તો તરત તે શું થાય છે? ઓલવાઈ જાય છે.